नमस्कार विद्यार्थी मित्रों, હું છું સંદીપ સર. આજે આપણે જોઈશું ધોરણ 11 નું ઉદાહરણ 4.7. જૂની ચોપડીમાં કોઈ જોઈએ તો એ ઉદાહરણ 4.8 હશે. તો ઉદાહરણનો ડેટા જોવા જઈએ તો એક પર્વત જેવી ટેકરી છે. એ ટેકરીની જમીનથી ઊંચાઈ છે 490 મીટર. હવે 490 મીટર ઊંચાઈની ટેકરી પરથી માણસ સમસિતિ દિશામાં પથ્થરને ફેંકે છે. એટલે પથ્થરનો વેગ કેટલો છે? 15 મીટર પર સેકન્ડ. યાને કે આ જે આપણને આપેલું છે એ શરૂઆતનો પ્રક્ષિપ્ત વેગ આપેલો છે 15 મીટર પર સેકન્ડ. તો કોઈને એમ થાય કે આમાં પ્રક્ષિપ્ત ગતિ કેવી રીતે થશે? તો પ્રક્ષિપ્ત ગતિ જોજો, કોઈ પણ પદાર્થ આમ તમે સીધો ફેંકશો તો ક્યાં જશે? આમ નીચે તરફ. તો અહીં પણ ગતિ જોવા જઈએ તો આ પ્રકારની રહેશે, આમ આ પ્રકારની ગતિ. તો આ પ્રક્ષિપ્ત ગતિ થઈ જશે. તો હવે તમને આમાં બે સવાલ પૂછેલા છે કે એક તો આ પથ્થરને નીચે પડવા માટે કેટલો સમય લાગશે, તો t આપણને પૂછેલું છે, ક્વેશ્ચન માર્ક છે, પ્લસ જ્યારે પથ્થર નીચે અથડાશે ત્યારે તેનો વેગ કેટલો હશે તે પૂછેલું છે, વેગ v. તો આ બંને વસ્તુ કેવી રીતે ગણશું તે જોજો. આપણી પાસે જોવા જાય તો જે દેખાય છે તેમાં બે ડેટા છે. એક તો અંતર, શિરોલંબ અંતર, જેને આપણે y કહીશું, કારણ કે પ્રક્ષિપ્ત ગતિમાં આપણે શિરોલંબ અંતર y લઈએ છીએ અને સમસ્થિતિજ અંતરને x લઈ લઈએ છીએ. v0 આપેલું છે. હજુ પણ એક ડેટા જે હિડન છે, કહી શકાય છે કે સમસ્થિતિજ દિશામાં ફેંકેલો છે. તો સમસ્થિતિજ દિશામાં કોઈ પણ વસ્તુ પ્રક્ષિપ્ત કરવામાં આવે તો એ ખૂણો કેટલો થાય? તો ખૂણો જ હંમેશા સમસ્થિતિજ સાથે માપવામાં આવે છે, ને સમસ્થિતિજ દિશામાં જ પદાર્થ ફેંકેલો છે તો કેટલો થઈ જશે? ખૂણો 0. યાને કે આ દિશામાં ફેંકેલો છે અને આ જ વેગ પણ છે એ દિશામાં, તો θ0 બરાબર કેટલો થઈ જશે? 0. તો હવે આપણે શરૂઆતમાં ગણીશું t ને ત્યારબાદ ગણીશું v. તો t ગણવા માટે આપણે y નું જે સૂત્ર છે પ્રક્ષિપ્ત ગતિમાં, તમારે લગભગ 10 સૂત્રો છે, કોઈ જગ્યાએ કોઈને 8 9 પણ થયેલા હશે, પરંતુ મારી ગણતરીએ 10 સૂત્ર થાય છે. તો 10 સૂત્રમાંથી જો y નું સમીકરણ લખીએ આપણે, તો y નું સમીકરણ છે v0 sin θ0 t માઇનસ હાફ gt સ્ક્વેર. હવે અહીંયા આપણે કિંમત મૂકીએ તો આ છે 490, જે નીચે તરફ છે એટલે આપણે ઋણ કિંમત લઈ લઈશું. નહીં લો તો t માઇનસ આવશે, એટલે તમને ખ્યાલ આવી જશે કે કોઈ જગ્યા આપણી ગરબડ છે. v0 15, sin θ0, θ0 કેટલું છે? 0. sin 0 ની કિંમત કેટલી આવશે? 0. ઇસ 0. t આપણે ગણવાનો છે પણ આપણને ખબર નથી. હાફ g એટલે આપણે અહીંયા 9.8 લઈ લઈએ, 10 પણ લઈ શકો છો, કોઈ ફરક નહીં પડે એટલો બધો. આ થઈ જશે t સ્ક્વેર. તો આપણે અહીંથી બે ભાગ ચલાવશો તો આ થઈ જશે 49, એટલે 4.9. આ જશે પેલી સાઈડે માઇનસ 490, આ 0 થઈ જશે માઇનસ 4.9 t સ્ક્વેર. બંને સાઈડથી માઇનસ નીકળી જશે, 490 બાય 4.9. તો હવે આપણે t સ્ક્વેર નું મૂલ્ય ગણીએ તો t સ્ક્વેર બરાબર 490 બાય 4.9 કેટલું થશે? 100. તો t બરાબર કેટલું થશે? 10 સેકન્ડ. તો આ રીતે તમને t નો તો જવાબ મળી જશે. ત્યાર પછી આપણે ગણવાનું છે વેગ v. તો વેગ v નું મૂલ્ય કેવી રીતે મળશે? તો જોજો, પદાર્થ અહીંયા નીચે અથડાય તેની જગ્યાએ આપણે થોડોક ઉપર લઈ લઈએ આ પદાર્થને, યા તો પથ્થરને, તો એનો વેગ કઈ દિશામાં હશે? આ તરફ હશે, સ્પર્શકની દિશામાં. તો એના બે ઘટક થશે, આ એક ઘટક અને આ એક બીજો ઘટક. તો આ સમસ્થિતિજ ઘટકને જો આપણે vx કહી દઈએ ને શિરોલંબ ઘટકને જો આપણે vy કહી દઈએ તો આ થઈ જશે કોણ? v. તો હવે આપણે vx અને vy ગણવા પડશે. તો vx નું સૂત્ર, vx નું સૂત્ર જો તમે મેં કહ્યું તેમ પ્રક્ષિપ્ત ગતિના 10 સૂત્ર જાણતા હશો તો vx નું સૂત્ર શું થઈ જશે? v0 cos θ0. v0 ની કિંમત છે 15, cos θ0 એટલે કે cos 0, તો cos 0 કેટલું થઈ જાય? 1. તો એ થઈ જશે 15 મીટર પર સેકન્ડ, ધેટ ઇઝ ઇક્વલ ટુ vx. હવે જો આપણે vy ગણવું હોય તો vy નું સૂત્ર એપ્લાય કરવું પડશે. vy ઇઝ ઇક્વલ ટુ v0 sin θ0 માઇનસ gt. તો હવે vy ગણવું હોય તો જો vy બરાબર
वी जीरो पंदर साइन जीरो जीरो माइनस जी जी आपने 9.8 ने टी केटलो छे 10 तो आप केटलो देखे से वी वाई इज इक्वल टू 15 आतरा 0 15 इंटू 0 0 देखे से आ 9.8 इंटू 10 माइनस 98 मीटर पर सेकेंड तो आपने जो वी लखो होई कोई है તેના બે ઘટક થઈ ગયા vx x અક્ષની દિશામાં એટલે i cap plus vy j cap તો જો આપણે એની કિંમત લખીએ તો vx ની કિંમત કેટલી છે 15 i cap ને આ માઈનસ 98 j cap આ તો આપણને v નો સદિશ મળે છે જો મારે એનું મૂલ્ય ગણવું હોય તે મૂલ્ય કેટલું થઈ જશે 15 નો સ્ક્વેર પ્લસ માઇનસ 98 બટ 98 જ રહેશે કઈ ફરક નહીં પડે એનો સ્ક્વેર તો આ જો આપણે ગણશું તો v નું મૂલ્ય જો તમે એને કેલ્સિયમમાં ગણશો તો સમથિંગ એપ્રોક્સિમેટલી 99 બાજુ આવશે મીટર પર સેકન્ડ તો આ રીતે તમે સમય અને વેગના મૂલ્યો લાવી શકો છો ઉદાહરણ 4.7 માટે